વાત નહીં, એક વાત બાપુજી, હવે હું આ ફોન લઈ જાઉં છું, બરોબર છે? તમારે ફોન વગર રહેવાનું છે, સાદુ ડબલું તમને મળી જશે, એમાં તમારે ખાલી વાત કરવાની, કે કામકાજ હોય તો ફોન કરવાનો, આના સિવાય તમારે કોઈ વસ્તુ કરવાની થતી નથી. આદિ જો બેટા, હું તને સાચું કહી દઉં, તો મને દેહમાં મૂકીએ કા મને ફોન લઈ દે, ફોન તો હું રાખીશ, ફોન વગર તો મને એક તારી બામાં જીવ છે અને મારો એક ફોનમાં જીવ છે, આમ આનાથી મને ટાઈમ પાસ થાય અને આની યારે હું જીવન ગુજારું. હવે તારે મને દેહમાં મૂકીએ જા, હું ત્યાં રહીશ, ફોન તો હું નહીં મૂકું. હવારે સા પીવે, એ એકલા પીવે, બપોરે એક જમાટાણે મારી આરે હોય અને પાછા એમ કહેશ કે તારી બહાર હું જીવન કાઢવામાં, હું કાઢે આખો દી તો હું કામમાં ને કામમાં આવું, અને એને ક્યારેક કહું ને કે દૂધ મીઠું જરાક જોવો ને, હું એટલા વાસણ ઉટકી નાખું, તો કે તું જોયા કર, અને એ ફોન લઈને બેઠા હોય, મારે શું કરવું? આવા છે. હવે તમે કહો આમાં કેવો મગજ થઈ જાય, જોયું ને તમે? આમાં મારો મગજ એ કામ નથી કરતો, કેવો થઈ જાય હું? એટલે જ કઉ છું, ડબલું રખાય ખાલી આમ ઉપાડો તો વાત થઈ. હાલો, બીજી કઈ મગજ મારી? હાલો, કોણ બોલો છો? હું અત્યારે મારા છોકરા વારે બેઠો, પછી ફોન કરું. હા, કોનો ફોન હતો? અલા ભાઈ, મારો દોસ્તાર છે, ઓલો હિંમતભાઈ દેહમાં નથી રહેતો, ઓલો હરણનું કામ કરે, એ છે. બાપુજી, મારી વાત સાંભળો તમે, છે ને, આ તમારું એક વ્યસન થઈ ગયું છે, હું સાચું કહું, આ વ્યસન છે. તમે જે આ જેટલી કલાકો તમને ફ્રી મળે ને, એટલી કલાક આ મોબાઈલમાં કરવા કરો ને, આમાં તમારી આંખો, પછી તમારો સ્વભાવ, આ બધું બગડે. અને બીજી વાત એ કે જો તમે આમ આખો ફોન મૂકી દો ને, એમાં ભીખુદાન ગઢવી છે કે એની વાર્તા સાંભળો ને, તમે કહેતા હોય તમારે હાટું, હું નાનો ટીડીયો આવે ને એ લઈ આવી. તમે બે નથી લાવી દેવો, તમે બે ભાઈઓ મને કીધા કરો છો, આ તમારે બાનું કરો ને, આખો દી વારે ટાક ટાક, અલું એ બાનો વારો છે, પણ તમે તમારું તમારું પતે પછી બાનો વારો હું લઉં ને, હું એમ કહું છું. તમે એક વાતે જો ફોન અત્યારે લઈ લીધો, પાછો કલાક પછી લઈશ ફોન, લાવ હાલ કલાક પછી, એક એક કલાક પછી હું લઈશ ફોન, બરોબર? હું આજથી નિયમ કરું છું, પણ ફોન તો જોઈએ કલાક પછી. હવે તમારે બાને કલાક અત્યારે શરૂ, એમ કલાક હંકારવા દે. હવે એને કયો કલાક વાંધો નહીં, કલાકથી વધારે નહીં. એક કલાક ફોન ઘૂમડી લ્યો ને, પછી પાંચ કલાક નહીં ઘૂમડવાનો, એમ ને? ભલે અત્યારે ભલે ભલે કરેશ, હારો. અને તમે તમે શું કરો છો ઘરમાં? આ દાંત કાઢતા કાઢતા છે ને, તમે બહુ બધું કહી દો છો, મને બધી તમારી ખબર જ છે. તમારા પેટમાં જે હોય ને એ બધા તમે છે ને આમ એમ ન કરાય, અરે હા છે ને હા મુકાય, એવું બધું છે ને મમ્મી. તમને હું કે ખબર, ઈ કે વળા તમારા મીઠડી બા શું કરે છે? તે યાર, મારું નામ મીઠડી બા એટલે પાડ્યું કે હું હસતા હસતા વાત કરું ને, એટલે મને ગુસ્સો ન થાય. હસતા હસતા તમે છે ને બહુ આમ ન કહેવાનું કહી દો છો, એ વાંધો જ તમારો. આ ઘરમાં શાંતિથી રહેવાય છે ને, ભાભીની ને બધાની અરે કોઈ અરે માથાકૂટ ન કરાય. પણ એવું કોણે કીધું કે હું ગુસ્સો કરું છું? મને નથી આવડતો ગુસ્સો કરતા. એ તો આ હારી આ હારી છે ને, એટલે હાર હું જાઉં છું, મારે થોડું કામ છે. અને ફોન બાદ ફોન ફોન કાટ ના, કલાક પછી હું લઈશ બાપુજી. બે પણ સાંભળે નહી આપડે, આપડે ગમે એટલું કહીએ ને તો એ બધું આપડે આપણે કાકરા જેમ કાઢી નાખે. નકર બીજા ઘરે માવતર છોકરા ને સલાહ આપતા હોય, આપડે અહીંયા આપડે સલાહ દેવી પડે બોલ, કે આમ ન કરો ને આમ ન કરો. તો આપડી મીઠડી બા
કેવા દાંત કરતા કરતા વે ગયા મારે કામ છે એમ કરીને એને ખબર પડી ગયો મારી ઉપર આવ્યું બધું એટલે. પણ આપણને નોખાય કોણે કરે, આ મીઠડી ભાઈ જ કર્યા ને દાંત કાઢતા કાઢતા ભૂકો બોલાઈ દીધો. આપણે નોખાતા તો એ આપણે દાંત જ કાઢતા હતા. કેમ છે? નથી સારું. કેમ હું થાય છે? આ છે ને કામ કરી કરીને થાકી જાઉં છું. હું થાકી ગયો છું, વિચારી વિચારી. હવે તમને શેના વિચાર આવે છે? બાપુજીના, બીજા કોના? તમને બાપુજીના વિચાર આવે ને મને બાના વિચાર આવે છે. મારું જીવન હાવ હરામ કરી નાખ્યું છે આ બાએ. અરે ના ના, એ તો આપણા ભાગમાં હોય એટલે આપણે એની સેવા કરવી પડે. બાગ બાગ કાંઈ નહીં, હું છે ને હાવ કંટાળી ગઈ છું એમને. તમને ખબર છે એ છે ને એકદમ મીઠી છુરી છે, મીઠી છુરી. આમ કર નાખજે બેટા, આમ કરજે, ફલાણો ઢીમકાણ બોલી બોલીને આખું ઘર મારી પાસે સાફ કરાવે રોજ. જેને કેટલું બોલ બોલ કરે, મને તો છે ને નકરો ટોન્ટ જ માર્યા કરતા હોય. આમ નથી કર્યું, તેમ નથી કર્યું. તારે ચા આવી રીતે બનાવવાની, એક જ ગેસનો બાટલો છે, આમ કરજે તેમ કરજે. તું વહેલા ઉઠી જાજે તો બે વાર ચા ન બનાવવી પડે. અરે આ આદિભાઈ ને અમે બે છેલ્લા પછી બાન બાપુજી આ સમજાવવા આવ્યા ને આદિભાઈ, ત્યારે એ જ વાત કરતા હતા. પછી બે વેય ગયા ને પછી કીધું કે આપણને નોખા કર્યા તોય દાંત કાઢતા કાઢતા. એ છે ને ગુસ્સો ન કરે, એ છે ને આમ મીઠું મીઠું બોલી આપણે એના જાળમાં ફસાવી લઈ. હું છે ને હવે સાવ કંટાળી ગઈ છું, આ બાને છે ને તમે આદિભાઈને ઘરે મૂકી આવો. અરે સમજો, એને ક્યાં મજા રહેશે ભાભી, એટલે એને છે ને આપણે રાખવા પડે, સમજી. અને એ ક્યાં આપણા દુશ્મન છે. આપણે જો આપણો પરિવાર પહેલા હારો હતો ને અત્યારે હારો જ છે. એટલે ભાભીને મજા ના રહે એટલે મારે બધાને ઘસારા લયા કરવાનું. એ પાછા બધી ગમે એ વાત કરે આમ દાંત કાઢતા કાઢતા કે, એટલે આપણે હું એને કાંઈ કહીએ નથી. એ તો વાત છે, દાંત કરતા કરતા વાત કરે ને. હા બેટા તું આમ કરી લેજે ને, આવું કરજે ને, એટલે આપણે નાઈ ન પાડી હકી. હું બાને કહી કે હવે છે ને તને ખીજાય તો દાંત કાઢતા કાઢતા નહીં ખીજાય બસ. પણ ખીજાય તો ક્યાં વાંધો જ છે, ખીજાતા નથી. કર્યા કરે ને બોલ્યા કરે. પણ મને યાદ છે આમ જો હું ભણવા જતો ને તો એ તોય કે બેઠા ભણવા જા ના કરું હાવણી લઈ એમ દાંત કાઢતા કાઢતા મને ભણવા મોકલતા. ને કેટલા કંજૂસ છે, કેટલા કંજૂસ છે, ચાય નથી પીવા દેતા હોખે. અરે એની ક્યાં કરજો, આ ઓલા આ નાના પાસા છે ને આપણા, ત્યારે ન્યા હોતા પેલા દાંત કાઢ્યા પછી રોયા કે કેવું સારું જીવન જીવા, પેલા દાંત કાઢ્યા પછી ડાયરેક્ટ રોવા જ મીડ્યા. આ ઘરમાં છે ને કોઈને કઈ કેવા જવું જ નથી. આ ઘરમાં કોઈને કઈ કેવા એ વાત થાય છે, એક તું સો બુદ્ધિ જાળે. પણ આ બાપુજીનું શું કરવું, એને બાપુજી નડે છે અને ઓલે કે મારે બોલવા જો આમથી આમ થઈ જાય, એને બા ઓલા નડે છે અને મને બાપુજીનું ફેસબુક નડે છે. હે ભગવાન, મગજ ખરાબ કરી ગયો. આને તો ઓળખતો નથી. આ મને હું કામ ફોટા મોકલતા એ છે, એ જ કંઈ સમજાતું નથી. આવું એમ હા, જય શ્રી કૃષ્ણ. હે તમે હું બોલો એ કઈ સમજાતું નથી. અને તમે આ બધું આવું રહેવા દો.
ભાઈ હું શું કહું? હું કયો? બાપુજીને તમે જ્યારથી સમજાવ્યા છે ને ત્યારથી ઘણા સુધરી ગયા છે. સુધરી જ જાય ને, સારું કહેવાય ને સુધરી ગયા તો. એ સમજી ગયા હોય કે આ બધું ખોટું છે, સમજો તું. હા હવે તો છે ને સવારના પોરમાં ભજન સાંભળતા હોય એમ. હા સારું, મને ગેમું લે, કાંઈક તો સુધારો થયો. અને હું શું કહું, હા મારા હાળા લગ્ન છે હમણાં, તો બા બાપુજીને થોડાક દિવસ તમારે ત્યાં લાવવા પડશે. હા હા, તે તારા લગ્નના પ્રસંગમાં જાવ હોય તેમાં કાંઈ મૂંઝાવવું થોડું હોય હું છું ને બરાબર, તું અહીં મોકલી દેજે, હું ઘરે વાત કરી દઉં છું. ભલે, અને ખાલી ત્રણ જ દિવસ હો, ત્રણ દિવસમાં તમે તારા અમે વહી આવવાના છું એમ. હા રે, વાંધો નહીં. અને હવે કેમ છે મારા ભાભીની તબિયત? સારું છે, હવે વાંધો નથી. ક્યારેક ક્યારેક કાંઈ ને કાંઈક ને કાંઈક વાગ્યા કરતું હોય, દુખ્યા કરતું હોય ને એવું હોય. બરાબર. હા હા હા, અને આ બાજુવાળા હવે બહુ નથી બોલતા ને? ના ના, એ બધું હરખું થઈ ગયું ભાઈ. તો સારું બરાબર, આપણે છે ને સમાધાન કરી નાખવું, એ તો બહુ ઓલા છે. લે ભાઈ જે હોય, આપણે કાંઈ એવા લાગે વળગે નહીં, એ તો બધું થાયલા જ કરતું હોય એવું. અને તું છે ને મૂકી જાય બા બાપુજીને કે હું લેવા આવું? અરે ભાઈ તમે કહેતા હોય તો હું મૂકી જઈશ, નકર તમે લેતા જાયજો એ બાજુ નીકળો તો. હા હા ભાઈ, કાંઈ વાંધો નહીં, બરોબર છે. હા ભલે ભાઈ, સારું કાંઈ નહીં, ચાલતો હું ઘરે નથી આવું અંદર. નહીં નહીં, મારે હજી બધું, હજી મારે જો આ બૂટ લેવા છે નવા. એવું છે, ખરીદી કરવા જવાનું છે એમને? હા તો કરીએ જ. હાલો. હા હા, હવે જાશું આપણે બે શોપિંગ કરવા હે ને. મેં તો 5000 લીધા છે, હાલી હવે 2000માં શું થાય. સારું, બીજા 3000 લઈ લેજો હો ને તું. હા ભલે, સારું ચાલ. હા હા, શોપિંગ કરવા છે. લે, કેમ તમે પાછા આવ્યા? અરે બાર અશોક મળ્યો હતો. હા તો તો એમાં એવું છે ને કે એને એના હાળાના લગ્નમાં જવાનું છે. મને કહે કે ભાઈ થોડાક દિવસ બા બાપુજીને તમારા ઘરે મૂકી જાવ એમ. ના હો, કાંઈ જરૂર નથી આપણે. તમને ખબર છે ને મને પગનો દુખાવો છે, મારાથી કામ થાય છે. જેટલું થાય એટલું કરવાનું, બાકી બા મદદ કરશે ને પણ. હા કરશે બા મદદ, બા બહુ મદદ કરે છે એટલે તો ન્યા રાખ્યા છે મેં એને. નહીં જો એવું ન કરાય, એને કોઈ પ્રસંગમાં જવું હોય ને તો પછી આપણે એને છૂટા કરવા પડે. તો એક કામ કરો ને તમે છે ને, તમારા ઓફિસે નહીં જતા, તમારું કંઈ કામ નહીં કરતા, બા બાપુજીની સેવા કરજો. દીકરા છો ને બા ને બાપુજીના, હું કાંઈ નથી કરવાની.